નમસ્કાર, ઝી ચોવીસ કલાકમાં આપનું સ્વાગત. ફટાફટ ખબરો સાથે હું છું નિધિ. શરૂઆત કરીએ સમાચારની, જોઈએ ફટાફટ અંદાજમાં. ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકાઓમાં વરસાદ. તાપીના સોનગઢમાં સૌથી વધારે 1.25 ઇંચ વરસાદ. તાપીના ધોલવણમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો. બોટાદ, દાહોદના ફતેપુરા અને ખેડાના મહુધામાં 1.5 ઇંચ વરસાદ થયો. અન્ય 22 તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો. ગુજરાતમાં 25 જૂનની આસપાસ ચોમાસાનો વિધિવત રીતે થઈ શકે છે પ્રારંભ. ગુજરાતમાં સતત 3જા વર્ષે 100% થી વધારે વરસાદ નોંધાવવાની સંભાવના. વલસાડ, નવસારી, ડાંગ, દાહોદમાં સારા પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના. હવામાન વિભાગે કરી છે આગાહી. નેપાળમાં એક તરફ કોરોનાના કેસમાં વધારો થયો છે, ત્યાં બીજી બાજુ સીઝનમાં પહેલા વરસાદથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ. વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને ખેડૂતો પહેલા વરસાદના આગમનથી ખુશ થયા. આજથી ગુજરાતના 36 શહેરોમાં 9 કલાક માટે દુકાનો ખુલ્લી રાખવાની છૂટ. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી વેપાર ધંધાને છૂટ મળતા વેપારીઓને મળી છે રાહત. રાજકોટ સિંગતેલના ભાવમાં 90 રૂપિયા 40 થી 50 રૂપિયાનો વધારો. કપાસિયા તેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલનું ડબ્બો રૂપિયા 2350 પહોંચ્યો. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો યથાવત છે. આજે પેટ્રોલના ભાવમાં 27 પૈસા, જ્યારે કે ડીઝલના ભાવમાં 28 પૈસાનો વધારો છીંકાયો. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 100.98 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો, જ્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં પેટ્રોલનો ભાવ 102 ને પાર થયો છે. વધી રહેલા પેટ્રોલના ભાવથી સામાન્ય પ્રજા ત્રસ્ત. પેટ્રોલમાં 2023 સુધીમાં 20% એથેનોલ ભેળવવાની કેન્દ્ર સરકારે આપી છે છૂટ. ક્રૂડ આયાતના બિલમાં ઘટાડો કરવા માટે 2025ના બદલે 2023માં પેટ્રોલમાં 20% એથેનોલ ભેળવવાની અપાઈ છે છૂટ. પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાથી પેટ્રોલનો ભાવ ઓછો થશે. સુગર મિલોને ફાયદો થશે. ગુજરાતમાં 13 સુગર મિલો સક્રિય છે, જેમાંથી 11 મિલો ઇથેનોલ બનાવે છે. ઇથેનોલના લીટર દીઠ ₹45.69 ભાવ સરકારે મિલોને બાંધી આપ્યો છે. સુરતની વિવેકનગર કોલોનીમાં ઝાડા ઉલટીના વધુ 15 કેસ નોંધાયા. દૂષિત પાણી પીવાથી અગાઉ 6 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા. પીવાના પાણીથી લાઇન અને ગટરનું દૂષિત પાણી ભેગું થવાને કારણે પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. આજથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને મળશે રસી. રસી લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત. અત્યાર સુધી 10 જિલ્લામાં ચાલતું હતું રસીકરણ. સુરતમાં થઈ રહ્યો છે રસીનો બગાડ. કોવિશિલ્ડ રસીનો 2.2% બગાડ. કોવેક્સિન રસીનો થાય છે 16% જેટલો બગાડ. વેક્સિનના વેસ્ટેજ માટે નક્કી કરેલી મર્યાદા 0.5% છે, પરંતુ વધુ બગાડ થઈ રહ્યો છે. 23,000 લોકોએ સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં નથી લીધો બીજો ડોઝ. સુરતમાં વધુ 7 હોસ્પિટલ સીલ કરવામાં આવી. ફાયર સેફટીની સુવિધા ન હોવાથી સીલ. 1 હોટલ, 1 માર્કેટ પણ સીલ કરવામાં આવ્યું. હાઈકોર્ટે પણ ફાયર સેફટી મામલે દાખવ્યું છે કડક વલણ. અમદાવાદના નારણપુરાની સુમન સ્કૂલને એએમસીએ માર્યું છે સીલ. બ્યુ પરમિશન ન હોવાથી એમસીની કાર્યવાહી. સ્કૂલ વર્ષ 1971માં બની છે અને બ્યુ પરમિશનનો કાયદો વર્ષ 1976માં આવ્યો હોવાનો સ્કૂલ સંચાલકનો દાવો. વલસાડના મગોદ ગામમાં લગ્નમાં નિયમોના ધજાગરા ઉડ્યા. મોટી સંખ્યામાં લોકો ઉમટતા સંક્રમણ વગેરે તેવી ભીતિ. વગર માસ્કે લોકો બિંદાસ નાચતા જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના વાગુરામાં 124 વર્ષીય વૃદ્ધાએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો. મોટી ઉંમરના લોકો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન અભિયાનમાં તેમને રસી આપવામાં આવી છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે 124 વર્ષની ઉંમરે પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. મધ્યપ્રદેશના જબલપુર હાઈકોર્ટમાં ડોક્ટરોની હડતાલને ગેરકાયદેસર કરાર દેતા 5 મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોને બરખાસ્ત કરતા ડોક્ટરોમાં રોષ ફાટી નીકળ્યો, જેને પગલે આશરે 3,000 જુનિયર ડોક્ટરોએ સામૂહિક રાજીનામું આપ્યું છે. જુનિયર ડોક્ટરોએ સ્ટાઇપેન્ડમાં 24% વધારો સહિતની માંગણીઓ કરી. ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. એક દિવસમાં કોરોનાના 1.32 લાખ નવા કેસ નોંધાયા, જ્યાં 2,713 દર્દીઓના થયા છે મૃત્યુ. જ્યારે એક દિવસમાં 20.75 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં કોરોનાના ટેસ્ટિંગની કુલ સંખ્યા 35.74 કરોડને પાર થઈ.
भारत में कोरोना सामे रिकवर थे दर्दियों की संख्या 2.65 करोड़ ने पार थई छे। एक दिवस में कोरोना सामे 2.07 लाख लोग स्वस्थ थे। अत्यारे देश में रिकवरी रेट 92.89% पहुंचो, जयरे अत्यार सुधी में 22.41 करोड़ थी वधारे लोगोए वैक्सीन लीधी छे। एक्टिव केस की संख्या 16.35 लाख ने पार। भारत में कोरोना केस 2.85 करोड़ ने पार थे। अत्यार सुधी में कोरोना से देश में 3,40,000 की वधु दर्दियों जीव गुमाव्यो छे। आ साथ अत्यार सुधी में कुल 2.65 करोड़ की वधु दर्दियों स्वस्थ थया। विश्वमां कोरोनाना कुल केसोनी संख्या 17.29 करोड़ ने पार थई छे, जेमांथी अत्यार सुधीमां 37,17,000 थी वधु दर्दीओना मृत्यु थया। अत्यार सुधीमां 15.56 करोड़ थी वधु दर्दीओ कोरोना सामे थया छे स्वस्थ। कोरोना थी 3 दिवस पहला ठीक थया बाद फ्लाइंग शीख मिल्खा सिंहनी तबियत लथड़ी छे। ऑक्सिजन लेवल घटी जता तेमने चंडीगढ़ स्थित पीजीआई नी कोविड हॉस्पिटल में ले जवामां आव्या, ज्यां तेमने आईसीयू वोर्ड में दाखिल करवामां आव्या। हाल तेमनी हालत स्थिर छे। महाराष्ट्रना बदलापुर एमआईडीसी विस्तार में इंडस्ट्रीयल गैस लीक थयो छे। गैस लीकेज कारण अनेक स्थानिकों ने श्वास लेवामां तकलीफ पड़ी, केटलाक लोकोने उल्टी अने आंखमां बढ़तरा पण थई हती। नोबल इंटरमीडिएट कंपनीमांथी गैस लीकेज थयो हतो, सदनसीबे गैस झेरी न होवाथी कोई जानहानि न थई। मध्यप्रदेश ग्वालियर में पुलिस 720 किलो गांजा जत्थो झड़पी पाड़ो। आ गांजा की किमत 1 करोड़ रूपया आंकड़ी। आ मामले पुलिस 4 आरोपी की धरपकड़ की है। पुलिस आरोपी की पूछपरछ कर तपास हाथ धरी। उत्तर प्रदेश लखनऊ महानगर विस्तार रहीशो सामाजिक तत्वी त्राही मम पुकारी उठा है। लोग हदे त्रासी गया है कि परिवार घर वेचवा पोस्टर लगा रहा है। आवारा तत्वों अनेकवार धमकी आपे तेमज महिलाओं साथे गैरवर्तन करे छे। अनेक बार पुलिस में फरियादो नोंधाई छतां कोई कार्यवाही नहीं। उत्तर प्रदेश महोबा में अनुसूचित जाति एक परिवार पुलिस पर सुरक्षा की मांग करी। परिवारजनों कहवु कि ग्रामीणों ने वरघोड़ो काढ़वामां कोई समस्या नहीं, परंतु 18 जूने लग्न में वरघोड़ो न काढ़वा केटलाक स्थानिक लोग तेमना पर दबाण कर रहा है। तेथी परिवारजनों पुलिस ने आवेदनपत्र आप सुरक्षा की मांग करी। जूनागढ़ पूर्व मेयर पुत्र की हत्या मामलो सामे आव्यो छे। तेना बीजा दिवसे नोंधाई छे पोलीस फरियाद। मृतक धर्मेन्द्र परमार भाईए नोंधावी छे फरियाद। 4 अजाण्या इसमों सहित 8 तहमतदार तरीके 11 शकदारों मड़ी कुल 19 लोगों फरियाद में उल्लेख। अमदावाद रामूल पुलिस 18 जुगारियों की धरपकड़ की है। मकान में जुगार रमता जुगारियों की रूपया 4.4 लाख मुद्दामाल साथ धरपकड़ कर। साबरकांठा हिम्मतनगर में मार्केटयार्ड में व्यापारी पास थी रूपया 33 लाख की छेतरपिंडी करता 6 शख्सों सामे ए डिविजन पुलिस स्टेशन में फरियाद नोंधाई। 6 महीना थी महसाणा ने बनासकांठा 6 शख्सों तबक्कावार मकाई की खरीदी करी व्यापारी ने नाणा नहीं आपवानी आपी धमकी। जूनागढ़ में विश्व बैंक प्रोजेक्ट में जूनागढ़ कृषि यूनिवर्सिटी ने देश में प्रथम स्थान प्राप्त थयु। देश की 75 यूनिवर्सिटी में 88 मार्क्स साथ जूनागढ़ कृषि यूनिवर्सिटीए सतत बीजा वर्षे प्रथम स्थान जाळवी राख्यू।